ઇતિહાસ, ભક્તિ અને આસ્થા આ ત્રણેય પાસાઓ આપણા જીવનને દિશા અને અર્થ આપે છે અને કચ્છ એ આ ત્રણેય પાસાઓને પોતાની અંદર સમાવીને બેઠું છે. કહેવાય છે કે આપણા ગામડાઓ એક એવી ધરોહર છે જેણે સમયના કેટલાય રંગ બદલતા જોયા હશે અને કચ્છના પૂર્વમાં આવેલું ગેડી ગામ આ વાતનો પુરાવો આપે છે. ગેડી એ કચ્છના સૌથી જૂના ગામોમાંનું એક ગામ છે અને એવું પણ કહેવાય છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ ગામમાં આશરો લીધો હતો, તેથી આ ગામને વિરાટનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામ કેટલું જૂનું હશે એનો પુરાવો તો અહીંયા જોવા મળતા પાળિયાઓ જ આપી દે છે. આ ગામના ખૂણે ખૂણે પથરાયેલા આ પાળિયા અહીંના ઇતિહાસના સાક્ષી બનીને ઊભા છે. અહીં મળી આવેલ આ અત્યંત દુર્લભ એવી ભગવાન વિષ્ણુની દશાવતાર મૂર્તિ જાણે ઇતિહાસના ખોળામાંથી બહાર આવી હોય તેવું લાગે. આ બધાય પાળિયા એ વાતની સાક્ષી પૂરે છે કે આ ગામનું કેટલું જૂનું વસાહત હશે અને અહીંયા કેટલાય લોકોએ પોતાના પગલાં પાડ્યા હશે. અહીં આવેલ હિંગળાજ માતાનું મંદિર અહીંના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર વિશે અનેક દંતકથાઓ ફેલાયેલી છે જે ગામના રહસ્યને વધુ ગાઢ બનાવે છે. હિંગળાજ મંદિર 51 શક્તિપીઠમાંની એવી શક્તિ જ્યાં સતીનું શિર પડ્યું હતું. કહેવાય છે કે માતાનું મૂળ સ્થાનક તો બલુચિસ્તાનમાં છે, પણ સંવત 1545માં ગેડીના રાણા હરદાસ માતાના પરમ ઉપાસક હતા, જેની ભક્તિને આધીન થઈ માતા ઘૂઘરાવાળા રથે ચડી અહીં ગેડીના ટીંબા પર બિરાજમાન થયા છે. જેમના નામનો અર્થ જ લાજ રાખનારા છે એ જોગણી એના ભક્ત માટે અહીં કાયમ હાજર હાજર છે. ગેડીથી 20 કિલોમીટર દૂર આવેલ છે રવેચીથામ. રણ વચ્ચે સ્થિત હોવા છતાં અહીંની હવામાં કંઈક અલગ જ શાંતિ અને ઠંડક અનુભવાય છે. રવેચી માતાને સંપત્તિ, સમૃદ્ધિ અને સફળતાની દેવી માનવામાં આવે છે અને અહીંના લોકોની માતાજી પર અતૂટ શ્રદ્ધા છે. આ મંદિરની સુંદર કોતરણી અને સજાવટમાં કચ્છી કારીગરી ઉમટી આવે છે. રવેચી ધામ એ કચ્છના લોકોની એકતાનું પ્રતીક છે અને અહીં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે અને માતાજી તેમની મનોકામના પૂરી કરે છે. ગુજરાતના ઇતિહાસમાં કચ્છના લોકોની એકતા અને ભક્તિના અનેક દાખલાઓ છે. એમાંનો એક અદ્ભુત ઇતિહાસ ગેડીની બાજુમાં આવેલા વ્રજવાણીમાં આજે પણ જીવિત છે. કહેવાય છે કે અખિલ બ્રહ્માંડના માલિક એવા શ્રી કૃષ્ણ 3 રાસ વંદરાવનમાં રમ્યા હતા અને 4થો રાસ વ્રજમાં રમવાનું વચન આપ્યું. એટલે જ વૈશાખી બીજના દિવસે આહિરના ખોરડાથી ઘેરાયેલા આ વ્રજવાણીમાં વચનબદ્ધ ઢોલી બનીને આવેલ કાનાએ પોતાના તાલથી એવી મોહિની રચાવી કે એને આ દિન 140 આહિરાણીઓ મંત્રમુગ્ધ બની અને દેહવાન ભૂલી એક જ તાલ અને એક જ લય સાથે સતત 3 દિવસ રાસ વાગે વ્રજવાણી હે રમે રમે સાત વિશુ. આ જોઈ ચિંતાતુર આહિરાણીઓના પરિવારે આ રાસને રોકવાના અથક પ્રયત્ન કર્યા, પણ આહિરાણીઓ તો કૃષ્ણ પ્રેમમાં એટલી લીન હતી કે ના તો કોઈ એમનો રાસ રોકી શક્યા કે ના તો ઢોલીની તાલ. છેવટે ગુસ્સે થયેલા નવયુવાનોએ આ રાસને રોકવા ઢોલીનું માથું કાપી નાખ્યું અને એ માથું જમીનને અડતા જ દરેક આહિરાણીઓના પગ થંભી ગયા. એમના શરીરમાં ચેતના જાગતા જ
કૃષ્ણ વીરાની એ તીવ્ર ભાવનામાં જાણે સતીત્વ પ્રગટી ગયું. જાતને નિર્દોષ અને નિષ્પાપ સાબિત કરવા આ આહિરાણીઓ ધરતીને ઓઢણું કરવાની પ્રતિજ્ઞા કરે છે. એ સાથે જ ધરતી એને જગ્યા આપવા ખસે છે અને 140 આહિરાણી ધરતીથી માથું ઢાંકી લે છે. અહીંની એક એક ખાંભી કૃષ્ણ ભક્તિનું પ્રમાણ છે. આ ખાંભીમાં તબક્તિ જોગમાયાનું હજુ કાન સરવા કરીને સાંભળો તો હજુ ઢોલીના નાદ ગુંજે છે. હે ઢોલ ના તાલે કાનાવ્યા વ્રજવાણી, હે ઢોલ ના તાલે કાનાવ્યા તા વ્રજવાણી, હે રાસ રમે રાસ રમે. કચ્છ ખાલી સફેદ રણ પૂરતું સીમિત નથી. કચ્છની ધરતી રહસ્યો, ઇતિહાસ, આસ્થા, ભક્તિ, કચ્છી બોલી અને કારીગરીનો સાગર છે. એ તો તમે અહીંયા આવો તો જ અનુભવ થાય. એટલે જ કહેવાય છે કે કચ્છડો ખેલે ખલક મેં જી મહાસાગર મચ, જીત હિકડો કચ્છી વસે, હું તે દિયાણી કચ્છ, હું તે દિયાણી કચ્છ.